પ્રકરણ છવ્વીસ સમસ્યા ઉકેલવા માટે તમે જેનો સાથ માગો એ જ તમારી સમસ્યા વધુ ગૂંચવી નાખી એવી હાલત રીટાએ આનંદની કરી મૂકી હતી ગુસ્સામાં અમરનાથ વિરુદ્ધ બોલીને ચાલી ગયેલી રીટા તરફ પહેલાં તો આનંદને અણગમો ઉપજતો હતો ઈર્ષાની મારી એ આવું બોલી ગઈ એ મારી પત્ની બનવા મથતી હતી પણ ન બની શકી ડેડીને પરણવાનો પડકાર ફેંક્યો હતો તેમાંય ન ફાવી એ હતાશામાંથી અદેખાય પ્રગટી અને મારી મૂંઝવણનો મોકો સાધીને તેણે મને ઈર્ષાનો અંગારો ચાંપી દીધો રીટાને પરણવાનો મેં ઇનકાર કર્યો ત્યારે એનું અહમ ઘવાયું હતું એવી જ રીતે આજે ડેડીએ તેને ઘરમાં રાખવાની ના પાડી દીધી એથી એનું અહમ ધૂંધવાયું એનું અદેખું માનસ ઉઘાડું પડી ગયું એ દોસ્તીનું દૈવત દાખવી ન શકી ઘેર પહોંચતા સુધી તો આનંદે રીટા પ્રત્યેનો અણગમો જ ઘૂંટતો રહ્યો હતો પણ અમર મહેલ પર નજર પડતા જ પિતાનો દોષ તેના મગજમાં ઝપકી ગયો એમણે રીટાને થોડા દિવસ ઘેર રહેવા દેવા સામે શું કામ વાંધો લેવો જોઈએ આમ તો પોતાની જાતને ઉદાર વિચારોના ગણાવે છે મને એમણે પૂછ્યું પણ નહીં કે રીટાને ઘેર લઈ આવવા પાછળનો તારો ઈરાદો શું છે અરે એમ કહ્યું કે આપણે કરીશું તોય મને ખરાબ ન લાગત દાખલ થતા જ આનંદની નજર પાઇપ પિતા પિતા ન્યૂઝ વીક વાંચી રહેલા અમરનાથ પર પડી હતી એ તેમની નજીક જઈને ઉભો રહ્યો હતો ડોક ઉચકીને અમરનાથે તેની સામે જોયું બંનેની નજર મળી પિતાએ સ્મિત ફેંક્યું પણ પુત્રે એ ઝીલ્યા વગર પૂછ્યું ડેડી હું જાણવા માગું છું કે કે અહીં લાવવાની સાફ ના શું કામ એમ આનંદ અમરનાથે અધવચ્ચે જ તેનો પ્રશ્ન ઊંચકી લઈને કહ્યું હતું સાંભળ તે મને રીટાને અહીં લઈ આવવાનું કારણ દર્શાવ્યું નહોતું તેમ મેં ના પાડવાનું કારણ પણ કહ્યું નહીં એટલે કે રીટા સામે તમને કાંઈક વાંધો છે અણગમો છે બિલકુલ નહીં અમરનાથે પાઇપમાંથી ધુમાડો છોડતા ઉમેર્યું હતું હજુ થોડા મહિના પહેલાં રીટા સામે તને જ વાંધો હતો એ કંપનીમાં કામ કરવા આવે એનો તને અણગમો હતો હા પણ હવે રીટાને હું નજીકથી વધારે સારી રીતે ઓળખી શક્યો આનંદે ગડમથલ સાથે ખુલાસો કર્યો હું માનતો હતો એવી એ નથી કોઈના વિશે ઉતાવળે અભિપ્રાય બાંધી લેવો અને એટલી જ ઉતાવળે ફરી બદલી નાખવો એ બંને બરાબર ન કહેવાય આનંદ ડેડી મને તમારું વર્તન બદલાયેલું દેખાય છે એ પણ તારો ઉતાવળો અભિપ્રાય છે કઈને અમરનાથ મૂળ મુદ્દા પર આવી ગયા હતા માયા સાંજની તારી રાહ જુએ છે બે વાર ઓફિસે ફોન કરી જોયો તું રીટા સાથે નીકળી ગયો પછી અડધો કલાક રાહ જોઈને રીટાને ત્યાં ફોન જોડ્યો પણ એ ઘેર પહોંચી નહોતી સાંભળીને અમરનાથ થોડી રહ્યા પછી બોલી ગયા અને ત્યાં બેઠા બેઠા જ તમે બંને નક્કી કરી નાખ્યું કે રીટા અહીં રહેવા આવે આ બંને નહીં ડેડી મેં જ નક્કી કર્યું હતું અને રીટાની આનાકાની છતાં તમને ફોન કરીને પૂછ્યું હતું કહી દીધા પછી આનંદે સુધારો કર્યો ફોન તો માયાને પૂછવા માટે કર્યો હતો અમરનાથને લાગ્યું કે વિના કારણ ચર્ચા લંબાઈ રહી છે આનંદ રીટાને અહી ન લાવવાનું મારું કારણ જાણી લે એમ કહી તો દીધું પણ ખુલાસા માટે શબ્દો શોધવામાં થોડી વાર લાગી હતી જો આનંદ હું નથી ઈચ્છતો કે આ ઘરમાં કોઈ બહારની ચોથી વ્યક્તિ આવે રીટાને તમે બહારની વ્યક્તિ ગણો છો હું જ નહીં તારે પણ એને બહારની જ વ્યક્તિ રહેવા દેવાની છે અમરનાથ મક્કમ અવાજે બોલી ગયા હતા એ પરણ પરણવાનો દરેક પ્રસ્તાવ ઠુકરાવી દે છે મારી સાથે બોલી ગઈ હતી કે હું કોઈકના જીવનમાં બનવાની છું એ આવું કહી ગઈ હતી કે કોઈ જ્યોતિષીએ તેના માટે બીજ વરની આગાહી કરી છે એટલે શું તમે એમ માની લીધું ડેડી કે રીટા આ ઘરમાં આનંદ મેં શું ધારી લીધું એ વિશે તું ગમે તે ધારી નહીં લે પ્લીઝ કહીને અમરનાથે નરમ અવાજે ઉમેર્યું હતું રીટા પ્રત્યે મને કોઈ પૂર્વગ્રહ નથી તેમ એના માટે તને કોઈ પક્ષપાત પણ ન હોવો જોઈએ બરાબર એ જ વખતે અરે તમે ક્યારે આવી ગયા કહેતી માયા આવી ચડી અને ચર્ચા અટકાવી દેવી પડી હતી પિતા પુત્ર બેમાંથી કોઈ રીટા અંગે જાગેલા મતભેદથી માયાને વાકેફ કરવા નહોતા માગતા તેમાં પાછું માયાએ નિખાલસ ભાવે પૂછ્યું અરે આનંદ રીટાને કેમ સાથે ન લઈ આવ્યા આજે કોઈ પણ ફિલ્મ જોઈ નાખવાની ઈચ્છા થઈ હતી એની કંપનીમાં ભારે ગમત આવે છે ત્યારે પિતા પુત્રે એકબીજા સામે સૂચક દ્રષ્ટિથી જોયું અને ચૂપ રહેવું પડ્યું હતું એમની ખામોશીનો ભેદ માયા કળી શકી નહોતી બીજે દિવસે ઓફિસે જતી વખતે આનંદે માન્યું હતું કે રીટા આગલી સાંજના વર્તન માટે પસ્તાવો વ્યક્ત કરશે ખુલાસો કરશે અને પોતે ખેલદિલી પૂર્વક તેને માફ કરી દેશે પણ ઓફિસે પહોંચ્યો તો જાણવા મળ્યું કે રીટા હજુ આવી જ નહોતી અગિયાર વાગ્યા પછી તેના આવવાની શક્યતા રહી નહીં ત્યારે આનંદ વિમાસણમાં પડી ગયો અત્યાર સુધીમાં સ્ટાફના અડધો ડઝન માણસો પૂછી ચૂક્યા હતા કે રીટાબેન કેમ એબસન્ટ છે પહેલીવાર આવું બન્યું એમની તબિયત તો સારી છે ને ત્યારે આનંદ અકળામણ અનુભવી એણે આવું નહોતું કરવું જોઈતું અંગત વાતને દબાવી દેવાને બદલે ઉઘાડી પાડવા જેવું પગલું નહોતું ભરવું જોઈતું તેને નવાઈ એ લાગી કે ડેડીએ રીટાની ગેરહાજરી બાબત હજુ સુધી કેમ શબ્દ ઉચ્ચાર્યો નહીં વાગે ધીરજ ખૂટી ગઈ ત્યારે આનંદે રીટાનો ઘરનો ફોન જોડ્યો તેને હતું કે કોઈ ફોન નહીં ઉપાડે પણ તરત જ રિસિવર ઉંચકાયું અને રીટાનો રણકો સંભળાયો હલ્લો તેના અવાજમાં અસ્વસ્થતા વર્તાઈ નહીં આનંદ એવા જ રણકાથી પડઘો પાડવા માંગતો હતો પણ જીભ ઉપડી નહીં એમ કરીને મારે એના અહમને જોઈએ કે એના વગર હું ઓફિસના કામમાં પાંગળો બની ગયો છું કદાચ મારો અવાજ સાંભળીને એ ગુસ્સામાં રિસીવર મૂકી દેશે આનંદ વિચારતો રહ્યો અને સામેથી હલ્લો હલ્લો વાય ડોંટ યુ સ્પીક સમથીંગ સંભાળાતું રહ્યું છતાં આનંદે જવાબ ન આપ્યો ત્યારે પેલીએ અમેરિકન સ્ટાઇલમાં ડેમ ઇટ કહીને રિસીવર મૂકી દીધું બપોર પછી ફરી એકવાર આનંદે એ પ્રયાસ કરી જોયો એ વખતે રીટા રસભરી મજામાં બોલી ફરી આપ સાહેબ જ ટપકી પડ્યા તમે જે હો તે મારો અવાજ સાંભળવાથી ખુશ થતા હોતો હું બોલવાનું ચાલુ રાખું મારો મિજાજ કેવો છે એ જાણવા માગતા હો તો કહી દઉં કે હું બહુ મજામાં છું બોલો બીજું કાંઈ પણ આનંદ કાંઈ બોલતા બોલવા જ માગતો નહોતો પોતે ફોન કર્યો છે એ રીટા સમજી ગઈ તેણે રાહત અનુભવી કોણ જાણે કેમ રીટાને મનાવી લેવા માટે મન બહુ આતુર બની ગયું હતું આવતીકાલથી રીટા ઓફિસે આવતી થઈ જશે એમ મન કહ્યા કરતું હતું પણ એ આવતીકાલ આગલા દિવસ જેવી જ ખાલી ખમ વીતી ગઈ ત્યારે આનંદ અથરો થઈ ગયો પોતાના ઓફિસ જીવનમાં રીટા આટલી બધી અનિવાર્ય બની ચૂકી છે તેનો એની ગેરહાજરીમાં જ ખ્યાલ આવ્યો એકવાર તો ડોક્ટર અંકલને ફોન કરીને પૂછી જોવાનું મન થયું પણ તરત જ વિચાર માંડી વાળ્યો એમને આમાં વચ્ચે નથી નાખવા નકામી પૂછપરછ વધી જશે આનંદને ડેડી પર ખીચ ચડી એ કેમ આ બાબતમાં આટલા નિર્લેપ રહી શકે છે એકવાર ફોન કરીને રીટાને ગેરહાજરીનું કારણ પણ પૂછતા નથી કે પછી રીટા કંપનીમાં આવતી બંધ થઈ જાય એવું છે એટલે ત્રીજે દિવસે ઓફિસે જતા પહેલા ગાડી એના ઘર તરફ વાળી રસ્તામાં વિચારી લીધું બંને એટલી ચર્ચા ટાળવી જે બની ગયું એ ભૂલી જવાનું કહીને એને ઓફિસે સાથે લઈ જવી રીટાએ જ બારણું ઉઘાડ્યું અરે તમે અચરદના રણકા સાથે એ બોલી હતી છતાં તેની રાહત અનુભવી દરવાજે કેમ અટકી ગયા મિસ્ટર આનંદ રીટાએ વિવેકી રીતભાતથી કહ્યું યુ આર વેલકમ મિસ્ટર આનંદ રીટા આ ઓફિસ નથી આનંદે અંદર આવતા થોડા ઠપકા અને થોડા લાડ સાથે કહ્યું અહીં મને મિસ્ટર કહેવાની જરૂર નથી રીટા લુખું હસી કોઈ જાતની આત્મીયતા દેખાઈ ન જાય એવી સાવચેતી સાથેનું એ સ્મિત હતું બેસો ને હું કાકીને બોલાવું કહીને રીટાના અંદરના ખંડ તરફ જવા પગ ઉપાડતી હતી ત્યાં નહીં મારે તારું કામ છે રીટા આનંદના એટલા જ શબ્દો રીટાને રોકવા માટે પૂરતા હતા આગળ વધવાનો કોઈ અર્થ નહોતો કારણ કે કાકી પૂજામાં બેઠા હતા શું પીશો આનંદ પછી એની સામે બેઠક લેતા ઉમેર્યું જો કે તમારો જવાબ એ જ હશે કે બ્રેકફાસ્ટ કરીને ચાલ્યો આવું છું વાહરે આજકાલ અગાઉથી જાણી લેવાની વિદ્યા શીખી લીધી લાગે છે કેટલુંક ન જાણી લેવામાં વધારે સુખ હોય છે આનંદ આવિષમાં એ બોલી તો ગઈ પણ તરત જ વાળી લેવું પડ્યું બાયધવે માયા કેમ છે રીટાએ પૂછવા ખાતર પણ માયાના જ ખબર પૂછ્યા ડેડીનો ઉલ્લેખ ન કર્યો એ આનંદના ધ્યાન બહાર ન રહ્યું હું તને લેવા આવ્યો છું આઈ મીન તારે મારી સાથે ઓફિસે આવવાનું છે જવાબમાં એ તેની સામે જોતી રહી એની દ્રષ્ટિમાં લાગણી ઉપરાંત આનંદને સહાનુભૂતિ દેખાય કે પછી એ મારી દયા ખાય છે આનંદે થોડો થડકો અનુભવ્યો સ્વભાવ મુજબ એ હમણાં જ કંઈક સંભળાવી બેસશે આનંદ મને હતું કે તમે મારા રાજીનામાની સ્વીકૃતિ આપવા રૂબરૂ આવ્યા છો રાજીનામું આનંદ ચોંક્યો રીટા તારે રાજીનામું આપવાની કોઈ જરૂર નથી પણ મેં ઓલરેડી આપી દીધું છે ગઈકાલે પોસ્ટથી મળી ગયું હશે નથી મળ્યું રીટા અધિરાય ભેર કહેતા આનંદે હળવી શૈલીમાં ઉમેર્યું પોસ્ટમેનને પણ તારું રાજીનામું ડિલિવર કરવાનું અજૂક તો લાગ્યું હશે આનંદ મેનેજિંગ ડિરેક્ટરની પોસ્ટ એમના હાથમાં જ જાય છે એટલે તમને એની જાણ નહીં હોય હવે આનંદ અકળાયો શું ડેડીને રાજીનામું મળ્યું હશે છતાં મને જાણ નહીં કરી હોય પણ શું કામ નહીં રીટા ડેડી ગઈકાલે બે કલાક માટે જ ઓફિસે આવેલા તારો રાજીનામાનો લેટર હજુ એમના હાથમાં નહીં નથી આવ્યો તો આજે આવશે નહીં એમના હાથમાં નહીં આવે આનંદ બોલતા બોલતા ઊભો થઈ ગયો ડેડી આજે બપોર પછી જ ઓફિસે આવવાના છે અત્યારે માયા સાથે કલ્યાણ જવા નીકળી ગયા હશે એ બંને મંદિર ચણાવવામાં બિઝી થઈ ગયા છે સાંભળીને રીટા ચૂપ થઈ ગઈ વિચારે ચડી ગઈ પોતે શું વિચારે છે તે આનંદ કળી ન જાય એટલે થોડી વારે સજાગ બની ગઈ મેં બધો વિચાર કરીને જ રાજીનામું લખ્યું હતું આનંદ એમના હાથમાં વહેલું મોડું આવે એથી કોઈ ફેર પડવાનો નથી રીટા હું જાણું છું તું ડેડી પર નારાજ થઈ છે પ્લીઝ આનંદ આપણે એ ચર્ચા નથી કરવી રીટાએ અધવચ્ચે જ કહી દીધું હું માત્ર કંપની જ નહીં ઇન્ડિયા છોડી જવા માંગુ છું બોલતા એનો અવાજ રૂંધાયો આનંદે જોયું તો એની કીકીઓ પર વિનાશ ફરી વળી હતી રીટાએ ઝડપથી પાપણ નીચે એ વિનાશ છુપાવી દીધી થોડીક પળ બંને બોલી શક્યા નહીં બંનેના દિલ લાગણીથી ધબકતા હતા રીટા અમેરિકા ચાલી જાય એ વિચારે જ આનંદ જીરવી શક્યો નહીં આપણે ચર્ચા નહીં કરીએ રીટા ઊંડો શ્વાસ છોડતો આનંદ તરડાયેલા અવાજે બોલ્યો આ ઘડી આપણા બંનેના જીવનમાં બહુ જ મહત્વની બની રહેવાની છે માયાને પરણવા માટે જેટલી જીદ મેં કરી હતી એટલી જ જીદ સાથે હું આપણી દોસ્તીનો હાથ લંબાવું છું રીટા તેના લંબાયેલા હાથ તરફ જોઈ રહી તેનું અંતર પોકારી આખરે એ ઘડી આવી પહોંચી છે આનંદના જીવનમાં નિમિત્ત બનવાનો દિવસ આજે ઉગી ચૂક્યો છે એ દોસ્તીને ઠુકરાવીશ નહીં અને તેણે આનંદના લંબાયેલા પંજા પર પોતાનો કોમળ હાથ મૂકી દીધો મારું અહમ તો મને રોકે છે આનંદ પણ એ અહમને તારી દોસ્તીમાં ઓગાળી નાખ્યું જા તેનો તુકારો આનંદને ગમ્યો તેણે લાગણીના આંસુ તોરણની જેમ ગયા હરી અપ રીટા આનંદે ઊભા થઈને તેનો હાથ ખેંચો જેવી તૈયાર છો એવી જ કારમાં બેસી જા ઓફિસે પહોંચીને તારો પેલો લેટર હાથ કરી લઈએ રીટા માત્ર એક જ ક્ષણ ખચકાય કોઈ જ દલીલ કરવાનું રૂચ્યું નહીં છતાં કહ્યા વગર રહી શકી નહીં એક જ રિક્વેસ્ટ છે આનંદ એ સાંજે હું જે કાંઈ બોલી ગઈ એના વિશે કદી ક્યારેય કોઈ ચર્ચા કરવાની નહીં તે મારા જ મનની વાત કરી દીધી રીટા આનંદે સૂર પુરાવ્યો આપણને બંનેને એક જ વિચાર એકી સાથે સૂજ્યો એ આપણી દોસ્તીની સાક્ષી પૂરે છે એ વાત પર રીટા હસી તો ખરે પણ પોતે બીજી એક ઘટનાની સાક્ષી બની ચૂકી હતી તેનો અજંપો ઓછો થયો ન હતો ઓફિસે પહોંચીને આનંદ રીટા સાથે સીધો અમરનાથની કેબિનમાં દાખલ થયો હતો ટેબલ પર પડેલી ફોડિયા વિનાની બધી જ પોસ્ટના પરબીડિયા પર ઝડપી નજર ફેરવી લીધી હતી રીટાના રાજીનામાનું કોઈ કવર હાથ લાગ્યું નહીં ત્યારે બંને એકબીજા સામે જોઈ રહ્યા હતા લેટ અસ હોપ રીટા કે તારો પત્ર પોસ્ટ ખાતાએ ગેરવલ્લે ચડાવી દીધો હોય વધારે ચોકસાઈ ખાતર આનંદે કંપનીના પોસ્ટ ક્લાર્કને સૂચના પણ આપી દીધી હતી કે બોસની બધી જ પોસ્ટ પહેલા મારી પાસે લઈ આવજે રીટા રોજની જેમ ઓફિસના કામે લાગી ગઈ બે દિવસની ગેરહાજરી બાબત કોઈ પૃચ્છા કરતું તો તે હસીને કહી દેતી આજકાલ એક છોકરા સાથે ડેટિંગ ચાલે છે બપોરે અમરનાથે ખુરશી પર બેઠક લઈને આદત મુજબ સેક્રેટરીને બોલાવવાની બેલ દાબી તરત જ ખ્યાલ આવ્યો કે રીટા તો નથી એની જગ્યાએ સ્ટાફમાંથી કોઈની કામચલાઉ નિમણૂક કરવા માટે એમણે બે ચાર નામ વિચારી જોયા એક નામ નક્કી કરીને પ્યુન મારફત તેને બોલાવી લેવા બીજી બેલ દબાવવા જતા હતા ત્યાં કેબિનનું બારણું ઉઘડતું દેખાયું ગુડ નૂન બોસ કહેતી રીટા સામે આવીને અદબભેર ઊભી રહી ગઈ આપે મને બોલાવી અમરનાથની આંખોમાં ઉછળેલું આશ્ચર્ય રીટા બારીકાઈથી નિહાળતી રહી ધીમે ધીમે એમના ચહેરા પર ભાવ બદલાતા ગયા અને છેવટે આછું મલકીને બોલ્યા સો યુ હેવ કમ યસ બોસ આપની સેવામાં હાજર છું કહીને રીટાએ ઉમેર્યું બે દિવસની ગેરહાજરીને બદલે નેવર માઇન્ડ અમરનાથે હાથ ઊંચો કરી અને તેની દિલગીરીને અધવચ્ચે જ રોકી દીધી આવતીકાલની બોર્ડ મિટિંગના પેપર્સ તૈયાર કરવાના છે એકલાથી ન પહોંચાય તો કોઈની હેલ્પ લેજે યસ બોસ કોઈની હેલ્પ વિના જ પાંચ વાગતા સુધીમાં પેપર્સ રેડી થઈ જશે આત્મવિશ્વાસ સાથે કહેતા રીટાએ પૂછ્યું બીજું કાંઈ બોસ નો યુ કેન ગો અમરનાથે રજા આપી અને રીટા થેન્કસ કહેતી બહાર સરકી ગઈ થોડી સુધી બંને એકબીજાના વર્તનનો તાગ લેવા વિચારતા રહ્યા અમરનાથને થયું લગ્ન થાય તો એ અહીંથી જાય રીટાએ રાહત અનુભવી એમને રાજીનામાનો લેટર મળ્યો નથી પોસ્ટ ઓફિસની ગેરવ્યવસ્થા ક્યારેક ઉપકારક નીવડે છે પણ તેનો એ ભ્રમ સાંજ સુધીમાં ભાંગી ગયો બધું કામ પતાવીને રીટા ફાઇલો સાથે એમની કેબિનમાં દાખલ થઈ અમરનાથે બધા પેપર્સ તપાસીને ખુશી વ્યક્ત કરી ગુડ જોબ થેન્ક્સ કહીને એ બહાર નીકળવા પગ ઉપાડતી હતી ત્યાં અમરનાથે કોટના ખિસ્સામાંથી એક પરબીડીઓ કાઢીને તેની તરફ સરકાવ્યું લે તારો રેઝિગ્નેશન લેટર લેતી જા ચોંકેલી રીટાએ ચક્કળ વખળ આંખે પરબીડિયા સામે જોયું પછી ધારદાર નજર અમરનાથ સામે ફેંકી હોઠ ભીડીને ટેબલ પર પડેલો રાજીનામાનો કાગળ હાથમાં લઈ લીધો અંદરથી એ ધૂંધવાતી હતી પણ કાંઈ બોલવાનું સૂજ્યું નહીં રીટા એ ચૂપચાપ બહાર નીકળતી હતી ત્યાં પીઠ પર અમરનાથનો અવાજ અફળાયો તેણે ડોક ફેરવીને એમની સામે જોયું તારે હવે પરણી જવાનો સમય પાકી ગયો છે અમરનાથના અવાજમાં થોડી કરડાકી ભળી બીજાને ચિંતા રૂપ બનવા કરતા શક્ય એટલો જલ્દી નિર્ણય કરી લે અને રીટા ઝાટકા સાથે તેમની તરફ ફરી ભીતરમાં ગુચડું વળીને બેઠેલા અહમના નાગે ફેણ ઊંચી કરી હોય તેમ રીટાએ ફૂફાડો માર્યો આપ વડીલ છો અંકલના ફ્રેન્ડ છો અહીં મારા બોસ છો એટલે શિખામણ આપવાનો અધિકાર અને ફરજ બંને તમે બજાવી લીધા પણ કહેતી એ શ્વાસ ઘૂંટાવા થોડું રોકાય આગળના શબ્દો ગળી જવાનું એ વિચારતી હતી ત્યાં અમરનાથે જ પૂછ્યું કેમ અટકી ગઈ રીટા બે ધડક બોલી નાખ તો સાંભળો રીટાનો ચહેરો જનૂનથી લાલ ચોળ બની ગયો મને પરણવાની ચિંતા કરો છો તેના બદલે તમારી પોતાની બાબત કાંઈક વિચારો હું મોડો પણ કોઈને કઈ નુકસાન નહીં થાય પણ તમારી ઢીલ કોઈકનું જીવન બરબાદ કરી નાખશે રીટા અમરનાથનો ક્રોધ ભભૂકી ઉઠ્યો પણ એ જોવા કે સાંભળવા રીટા ત્યાં રોકાય નહીં જુસ્સા ભેર બારણાને ધક્કો મારીને એ બહાર નીકળી ત્યારે દરવાજાને લગોલગ ઉભેલા આનંદ સાથે એ લગભગ અથડાય પડી બંનેની આંખોમાં તણખા જર્યા પણ બેમાંથી કોઈ કાંઈ બોલી શક્યું નહીં આનંદે ડેડીની કેબિનમાં જવાનું માંડી વાળ્યું તેની આંખોમાં પહેલી વાર પિતા પ્રત્યે ચંપાયેલી રોશની ચિનગારી રીટાએ બરાબર જોઈ તેનાથી નિશાસો નંખાઈ ગયો હોટ કરડતી એ પોતાની કેબિન તરફ ધસી ગઈ અરે રે જે નહોતું થવા દેવું એ જ થઈ ગયું આખરે હું એ એમાં નિમિત્ત બની આનંદની આંખોમાં આશંકાનું આંજણ અંજાઈ ગયા પછી તેની દ્રષ્ટિ જ બદલાઈ ગઈ છેલ્લા છ મહિના દરમિયાન માયાના સહવાસમાં બનેલા નાના મોટા પ્રસંગોએ એ નવેસરથી નિહાળવા માંડ્યો બહુ બેહુદું લાગવા માયાના વિચિત્ર વર્તન માટે અત્યાર સુધી પોતે ઉચાટ અનુભવતો હતો એ હવે પોતાની જાત સાથે છેતરપિંડી કર્યા જેવું લાગ્યું ડેડીને જોયા પહેલા જ માયા બોલી ગઈ હતી કે તમારા જેવો જ ચહેરો મોહરો ધરાવતી બીજી કોઈ વ્યક્તિ મને ભટકાઈ ગઈ હોત તો મને એના મુખની માયા લાગી જાત તો શું માયા ડેડી પર મોહી પડી હશે એ વિચાર બહુ વસમો લાગ્યો માયા કદાચ એવું વર્તન કરી બેસે પણ ડેડી નહીં માટે આવો હલકો વિચાર હું કેમ કરી શકું પત્નીના વિયોગમાં એકલવાયી જિંદગીનો બોજ હસ્તામુખે વેઠી લેનાર મર્યાદા પુરુષોત્તમ જેવા એક આદર્શવાદી પુરુષ પ્રેમાળ પિતા સજ્જન આમ એક જ ધક્કે પતનની ખીણમાં કેમ ધકેલાઈ જાય પણ પતન માટે તો એક જ ખોટું પગલું ભરવાનું હોય છે આનંદે લાગણી શૂન્ય બનીને શંકાને ખોળમાં ઘૂટાવા માંડી વર્ષો સુધી આકરી તપસ્યા કરતા ઋષિમુનિઓ પણ પળવારમાં ચડી ગયાના દ્રષ્ટાંતો ખોટા તો નહીં જ હોય પહેલા હું માનતો હતો કે ડેડી પુત્ર વધુને લાડ લડાવે છે એના પર વાત્સલ્ય વરસાવે છે કલ્યાણનું મંદિર ફરી બંધાવવાની માયાની લાલચ ઈચ્છાને એમના જેવા પીઢ માણસ આટલી સાહજિકતાથી સ્વીકારી લે એ શું વધારે પડતું નથી માયા માં બનવાની છે એની જાણ થતાં મેં એબોર્શન માટે આગ્રહ કર્યો ત્યારે ડેડીએ મારી વિરુદ્ધ મક્કમ વલણ અપનાવ્યું તેમાં દાદા બનવાની અધિરાય હતી કે એટલી હદે આશંકા કરવાની આનંદની હિંમત ચાલી નહીં તેને બદલે હવે પછી જે કઈ બને તેના પર નજર રાખીને તર્કને ત્રાજવે એણે નક્કી કર્યું છતાં માયા તરફ એના મનમાં અભાવ તો ચૂક્યો હતો જ દાખલ વૃત્તિ ઠુઠવાઈ જતી માયા પોતે સામેથી ક્યાં રે પ્રણય ચેષ્ટા માટે ઉત્સાહ દાખવતી નહીં ઘણી પોતે ઊંઘી જવાનો ઢોંગ કરીને પથારીમાં પડ્યો રહેતો ત્યારે માયા તેના પર હેત વરસાવતી પણ એમાં આનંદને પ્રિયતમાની ઉષ્મા વર્તાતી નહીં એના સ્પર્શમાં માયા પોતાની દયા ખાતી હોય એવો તેને તેને આભાસ થતો અનિદ્રાનો રોગ લગાડ્યો ત્યારે ઊંઘતી માયાના નિર્દોષ મુખ પર કપટ વાંચવાની કોશિશમાં થાકી જતો ઉપરા ઉપરી સિગારેટો ફૂકીને પથારીમાં પડતો તરફડિયા મારતો અને છેક પરોઢીએ પરોઢિયે થાકી ગયેલું મન થોડીવાર માંડ માંડ ઝંપી જતું પરોઢિયાની તેની એ નિંદર પણ એક વારે છૂટવાઈ ગઈ ભીતરની કોઈ સ્ફૂર્ણાએ એલાર્મ વગાડ્યું હોય તેમ એ એકાદ કલાક વહેલો સફાળો જાગી ગયો પડદો હટાવીને સવારના કુણા તડકામાં સુસ્તી ખંકેરતો હતો ત્યાં અચાનક તેની નજર બગીચામાં પડી માયા ફૂલ ચૂંટતી હતી અને અમરનાથ થોડે દૂર કેમેરાની સ્વિચ દબાવતા ઝૂકીને ઊભા હતા એ દ્રશ્ય જોઈને આનંદ અગાઉ મલક્યો હોત પણ આશંકાના અજંપાએ તેને થથરાવી દીધો ડેડીએ આટલા વર્ષે કેમેરો કબાટમાંથી બહાર કાઢ્યો જે રીતે મારી મધરના ફોટો પાડતા હતા એ જ ઢબે માયાને કેમેરામાં રહ્યા છે આનો અર્થ શું કરવો બસ ત્યાર પછી આનંદની સવારની ઊંઘ પણ ઉડી જવા લાગી ક્યારેક માયા સિતાર પર મીરાબાઈનું ભજન ગાતી હોય અને ડેડી એક ચિત્તે સાંભળતા સામે બેઠા હોય એવું દ્રશ્ય જોવા મળતું એમાં પણ આનંદને માયા પોતાની માતાનું સ્થાન લેતી દેખાય ડેડી એમની મૃત પત્નીનું સ્વરૂપ માયામાં નિહાળતા હોય એવો આભાસ દેખાયો એક બે વાર ચકાસણી ખાતર આનંદે માયાને પોતાની સાથે બિઝનેસ પાર્ટીમાં આવવાનું કહ્યું ત્યારે એણે માનવામાં ન આવે એવું બહાનું દેખાડીને સાથે આવવાનું ટાળ્યું નહીં આનંદ હવે બહુ મોટું પેટ લઈને આવા બધા વચ્ચે આવતા મને સંકોચ થાય છે એટલું કહીને એ સરકી હોત તો હજુય ઠીક હતું પણ માએ સામેથી જ સૂચવ્યું તારી સાથે રીટાને લઈ જજે ને બિઝનેસ પાર્ટીમાં એ તને વધારે સારી કંપની આપશે કોઈ સ્ત્રી પોતાના પતિને આમ બીજી સ્ત્રીની કંપની માટે સૂચન કરે ખરી આનંદને તેમાં માયાને નિખાલસતા કે ઉદારતાને બદલે ચાલાકી દેખાય એ મને રીટા તરફ જાણી કરીને ધકેલે છે પોતાના પતનનું પલ્લું બરાબર રાખવા મનેતન પતનનો માર્ગ ચીંધે છે એક મહિના સુધી આનંદ ઉદ્વેગથી પીડાતો રહ્યો અંતરની એ અસહ્ય પીડા વિસરી જવા ઓફિસના કામમાં ડૂબી જતો રીટાની કંપનીમાં સાંજ વિતાવતો ક્યારેક વધુ પડતો શરાબ પી લેતો રીટા એનું દર્દ સમજતી હતી છતાં ક્યારેય એને પૂછતી નહીં પોતે જે જાણતી હતી એ કહી દેવાની ઘડીને તે ટાળતી રહેતી અનુકંપા સિવાય પોતે તેને કાંઈ આપી શકે તેમ પડ્યો પલંગમાં માયા દેખાઈ નહીં દાંત ભીસીને એ ઊભો થયો બેડરૂમનું બારણું ઉગાડી ચોર પગલે બહાર નીકળ્યો પત્ની પાછળ આ રીતે જાસૂસી કરવા સામે સભ્યતા તેને રોકતી હતી સંસ્કાર એને પાછા ફરી જવા માટે ટોકતા હતા પણ શંકાનું ખુન્નસ બેવડા જનૂનથી તેને ખેંચી રહ્યું હતું એ ક્યાં ગઈ મને ઊંઘ તો મૂકીને શું કામ ગઈ આનંદના પગ આપોઆપ અમરનાથના શયનખંડ તરફ વળ્યા રૂમમાં દેખાતા ઝાંખા પ્રકાશે તેનું હૈયું ચીરી નાખ્યું દરવાજે જઈને ઘૂંટાતા શ્વાસે ઊભો રહ્યો બારણાનું હેન્ડલ હળવા હાથે દબાવ્યું દરવાજો સહેજ ઉઘડ્યો પણ અંદર નજર ફેંકવાની તેની હિંમત ન ચાલી છતાં કાન પર અફડાતા માયાના શબ્દો સાંભળ્યા વગર રહી શક્યો નહીં હવે આ બેવડી જિંદગી મારા માટે અસહ્ય બનતી જાય છે બનવાની ન હોત તો હું ગમે નિર્ણય લેતા અચકાત નહીં કઈ સમજાતું નથી શું કરવું મારે અને ડુસકામાં માયાના શબ્દો ગુંગળાઈ ગયા ઘડીક તો આનંદને થયું ધડાકા સાથે બાયણા ઉઘાડીને ધસી જાવ એ બંનેની સામે ઊભો રહી જાવ અને સંભળાવી દઉં કે તમારે બેમાંથી કોઈ એ કાંઈ જ કરવાની જરૂર નથી હવે જે કરવાનું છે એ હું જ કરી દેખાડીશ પણ તેના પગ ઉપડ્યા નહીં પીડાથી હૃદય ફાટી પડે અને પોતે ત્યાં જ ફસડાઈ પડે એવી દહેશત લાગી એણે મન પર મર્યાદાની લગામ ચડાવી દીધી એમણે ભલે પવિત્ર સંબંધોનું ગૌરવ હણી નાખ્યું પણ હું મારી જાતને હલકી નહીં પડવા દઉં મૂંગા મૂંગા ઝેરના ઘૂંડા ગળે ઉતારી જઈશ અને તેણે પગ પાછા વાળી લીધા માયા પાછી ફરી ત્યારે ઊંઘવાનો ડોળ કરીને એ ખામોશ પડ્યો રહ્યો એ ઊંઘી ગયા પછી એક પણ ડુસ્કુ ભર્યા વિના આંસુ વહાવતો જાગતો પડ્યો રહ્યો સવારે જેવી માયા શયનખંડમાંથી બહાર નીકળી કે આનંદ બેઠો થઈ ગયો આંસુથી ખરડાયેલો ચહેરો ધોવાની પણ ધીરજ રહી નહીં ટેલિફોન નજીક ખેંચીને નંબર ગુમાવ્યો ધડકતા હૃદયે સામે વાગતી ઘંટડી સાંભળતો રહ્યો હલો સંભળાયું ત્યારે એને ગળા નીચે થૂક ઉતારવું પડ્યું કોણ રીટા કઈને અટકી ગયો અરે આનંદ અત્યારના પોરમાં ગુડ મોર્નિંગ કહેવા ફોન કર્યો સાંભળ રીટા તું મને સાથ આપવાના વચનથી બંધાઈ ચૂકી છો બરાબર અરે પણ સવારે સવારે લિસન હા કે નામાં જવાબ આપ મારી સાથે રહીને કોઈ પણ કસોટીએ ચડવા તૈયાર છો કે નહીં પણ આનંદ ફોન પર આ બધું પૂછવાને બદલે આપણે ઓફિસમાં તો મળવાના હતા નહીં રીટા હું ઓફિસે જવાનો નથી આનંદે લાગણી શૂન્ય અવાજે સંભળાયું સાડા નવે તારી પાસે આવું છું રેડી રહેજે પણ શેને માટે રેડી રહું કોઈ સવાલ પૂછવાનો નથી રીટા મારે તારો મૂંગો સાથ જોઈએ છે બોલ આપવા તૈયાર છો બે ચાર ક્ષણનું મૌન છવાઈ ગયું આનંદનું હૃદય થથરી ઉઠ્યું ત્યાં રીટાનો સ્વસ્થ મક્કમ અવાજ સંભળાયો યસ આનંદ આઈ એમ વિથ યુ મરતા સુધી તારો સાથ મારે છે અને બંનેએ રિસીવર મૂકી દીધા